વાતમાં આપને કહેવા માંગીશ કે જે રીતે આપે પહેલા કહ્યું કે આવી મૂવીઝ આવે છે તો ત્યારે સમજવું જોઈએ અને ક્યાંક પેરેન્ટ્સને સમજાવવું જોઈએ, પણ જે રીતની સમજણ આપની આપ વાત કરી રહ્યા છો, આ બધી જ મૂવીઝ બ્લોકબસ્ટર એટલે બિગ સ્ક્રીન પર રિલીઝ કરવાની શું જરૂર છે? આ મૂવીઝ માટે પોર્ન મૂવીઝના જે વિડીયોઝ હોય છે જે રીતે છુપાઈને જ લોકો જોતા હોય છે, આવી જ મૂવીઝ બિગ સ્ક્રીન પર રિલીઝ કરવાનું શું મીનિંગ છે? સૌથી પહેલા તો પ્યોર પોર્નો નથી, પ્યોર પોર્નો તો જુદી જ આવે. આ પોર્ન કોમેડી છે એટલે એ લોકો એવું બતાવવાની કોશિશ કરી છે કે થોડું વલ્ગર સીન્સ બતાવીને, વલ્ગેરિટી બતાવીને એક મજાક કરી. અને શું હવે એન્ટરટેનમેન્ટ માટે આ જ રહી ગયું છે? એમાં વી કેનોટ સે એનીથિંગ, હુ એન્ડ યુ એન્ડ મી આર ધેર. જ્યારે આપણે પહેલા મેં કોણ ચીકણી ચમેલી નવા સોંગ્સો વાગતા હતા ત્યારે તમારા ને મારા જેવા જોવા ગયા છે, આપણા પેરેન્ટ્સો બી જોવા ગયા છે અને બાળકોને લઈને. એ તો એ જોડે જોડે બાળકો જોડે ટેલેન્ટ ઇવનિંગમાં ચીકણી ચમેલી ના નાચો નચાડે છે. આમાં આપણે બૂમ નથી પાડતા. આ તો સારું છે, આ તો ખુલ્લેઆમ કીધું છે કે ભાઈ અમે તો પોર્ન કોમેડી છે, એ લોકોએ કોઈ શરમ નથી રાખી. ના તો લોકો શું પોતાના ઘરે લેટ અસ એક્સેપ્ટ ધેર પેરેન્ટ્સ, લો આજની તારીખમાં બાળકો લો જે બી હોય ઘરે છુપાઈ છુપાઈને પોતાના મોબાઈલ પર આડાવલા કામો જુએ છે. અત્યારે તો વિધાનસભા ને એમાં બધે જોવાય છે, આજે બી પેપરમાં આવ્યું છે. એટલે આપણે એ બાબતમાં અત્યારે ના પડીએ. અત્યારે આપણે એ રીતે પડીએ કે અગર આ રીતે આવું થાય છે તો આપણે એને હશસ કરી છીછી કરીએ. એના કરતા આપણે બેટર છે કે આપણે એને એ રીતે મૂકીએ, પોઝિટિવલી મૂકીએ કે ભાઈ આમાંથી આપણને શું લર્નિંગ મળ્યું, શું ટીચિંગ મળ્યું. અને છોકરાઓને હું અગેન રિપીટ કરું છું કે જે આપણા બાળકો છે એ લોકોને અગર અત્યારથી આપણે સમજ આપશું, કારણ કે વેરી નેચરલ. જે બેને કહ્યું સાચું કહ્યું કે ભાઈ મારા એજમાં મારા પપ્પા સ્ટ્રિક્ટ હતા, મારા બી પપ્પા સ્ટ્રિક્ટ હતા, અમને ધમકાવીને રાખતા હતા અને અમે નહોતા જતા. અને આજે અમે થેન્કફુલ છે કે થેન્ક્સ ટુ ધેમ આજે અમે અહીંયા પહોંચ્યા છે. પણ જનરેશન ચેન્જ થઈ ગયું છે. આજની તારીખમાં અગર તમે છોકરાને ધમકાવશો તો તમે સાંભળ્યું છે ને એ આડાવલા બધા કામો કરે છે ને ભગવાન જાણે શું શું કરે છે. એના કરતા હવે, કારણ કે ધમકાવાનો જમાનો ગયો છે, હવે જમાનો આવે છે સમજાવવાનો. કારણ કે આજની તારીખના છોકરાઓને બુદ્ધિ વધારે છે, જે મેં પહેલા બી કહ્યું હતું. અને અગર એ લોકોને લોજિકલી સમજાવવા આવશે, કારણ કે ધીસ ઇઝ અ પ્રોસેસ. લેટ્સ સે અગર આપણે સેક્સ એડ્યુકેશનની વાત કરીએ છો તો એક પ્રોસેસ છે અને એ પ્રોસેસમાંથી બધાને પસાર થવાનું હોય છે. હવે એ પ્રોસેસમાંથી એ કેવી રીતે હેલ્ધીલી પસાર થાય, પોઝિટિવલી પસાર થાય, સમાજને ફાયદો થાય, એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવાનું છે. આવું છુપાવો છુપાવો હતી, આપણે આટલી મોટી ડિબેટ કરી. વચ્ચે પેલું કોન્ડોમની એડ હતી, એના પર લાંબી લાંબી ડિબેટ ચાલી હતી. કશું ના તો પેલા કંપનીને ફાયદો થઈ ગયો. એવું તો ગ્રાઉન્ડની ડિબેટ કરશું તો તમને મને જોઈએ છે તો જે ચાર છોકરાઓ છે, આઈ એમ શ્યોર પેરેન્ટ સમજીને પેરેન્ટિંગનું કામ કરશે. આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ ધેટ. પણ ચાર છોકરાઓ બી પાછા છુપાઈ છુપાઈને જોવા જશે, આપણે જોઈએ. એટલે કમિંગ બેક ટુ, લેટ અસ પુટ ઇટ ઇન સચ અ વે કે એવું ક્લિયરલી દેખાય કે ભાઈ આ એક મૂવી છે. ઇટ હેઝ ટુ બી સીન ફ્રોમ ધ મૂવી પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ વોટ ઇઝ ધ લર્નિંગ્સ ધેટ ગો બિહાઇન્ડ ઇટ.